તો આ
કરવાના છે એટલે આ બે રકમનો સરવાળો કરવાનો તો એનો જવાબ આવ્યો 1 તો 1 11 આવ્યો તો 11 નો એકડો અને આને વધી કહેવાય તો હવે આ ત્રણ રકમનો સરવાળો કરવાનો શું કરવાનું ત્રણ રકમનો તો 1 ને 1 2 2 ને 2 4 કેટલા થાય 4 તો જવાબ કેટલો આવ્યો 41 જવાબ આવ્યો હવે એવી રીતે જુઓ નીચે પણ તમે અલગ રીત આપેલી છે તો ઓકે કે આ 41 કેવી રીતે આવ્યા અને ચોકડો કેવી રીતે આવ્યો તો આપણે આમાંથી જો અહીંયા નીચે આ 7 મોતી તો છે હવે આ 10 કો આ બાજુ લઈ લઈએ તો અહીં એક હાર વધી જાય ને તો આ 10 કો લઈ લીધો એટલે અહીં એક હાર વધી ગયો કેટલા વધ્યા 1 તો 1 આપણે અહીં લખ્યો અને હવે હાર ગણવાના તો 1 2 3 ને 4 તો કેટલો જવાબ આવ્યો 4 એવી રીતે આપણે હવે બીજી બાદબાકી કરતા શીખીએ અને વધીવાળા સરવાળા કહેવાય શું કહેવાય વધીવાળા તો જો અહીંયા બીજા નીચે કેટલા છે
હવે પાછા ભેગા કરવાના હવે આ ત્રણેય રકમનો સરવાળો કરવાનો તો અહીંયા કેટલા છે 4 1 2 3 4 નીચે કેટલા છે 1 અને આ બધી પણ ઉમેરવાની તો 1 2 3 4 5 6 કેટલો જવાબ આવ્યો 66 આપણે વધી વાળા દાખલા શીખ્યા.